विद्यार्थी मित्रों, आज आप धोरण 12 अर्थशास्त्र चैप्टर नंबर 5 गरीबी विषय अभ्यास करसू, जेमा आपणे आगळना लेक्चर में गरीबीनो अर्थ, गरीबीना स्वरूप अने त्यारबाद हवे आपणे गरीबीना निदर्शको ऊपर छीए, जेमा आपणे पहेला बे निदर्शको एटले के माथादीठ घरगथ्थु वपराशी खर्च अने कुपोषणनुं प्रमाण विषे समजी चूक्या। त्यारबाद हवे त्रीजो निदर्शक एटले अपेक्षित आयुष्य अने बाल मृत्यु दर। जन्म समय अपेक्षित आयुष्य एटले नव जन्मेलू बाळक सरेराश केटला वर्ष जीवशे तेवी अपेक्षा छे, एटले के बाळकना जन्म समये ते केटलू जीवी शके तेनो अंदाज आपणे अपेक्षित आयुष्य द्वारा काढी शकीए, जेमां देशमां वसता लोकोनुं सरेराश अपेक्षित आयुष्य नक्की करवामां पूरतो पोषणक्षम आहार એટલે કે પોષણયુક્ત આહાર, સ્વચ્છતા, પાણી, સ્વાસ્થ્ય વગેરેનો સમાવેશ થાય છે, એટલે કે આપણે પોષણક્ષમ આહાર લેવો જોઈએ, સ્વચ્છતા રાખવી જોઈએ, પીવાનું સ્વચ્છ પાણીનો ઉપયોગ કરવો જોઈએ અને સ્વાસ્થ્ય સેવાઓ વગેરે પર આધાર રાખી શકે છે, એટલે કે આપણે પૂરતી સ્વાસ્થ્ય સેવાનો ઉપયોગ કરવો જોઈએ। गरीब व्यक्तिओ आ प्रकारनी सगवडो ओछी प्राप्त करता होवाथी तेमनुं आयुष्य एटले के सरेराश आयुष्य नीचू रहे छे, एटले के गरीब व्यक्तिओ आ बधी सेवाथी वंचित रहे छे, तेमने पोषणयुक्त आहार मळतो नथी, तेमने स्वच्छता पण नथी होती, पीवानुं शुद्ध पाणी पण मळतुं नथी अने स्वास्थ्य सेवाओ एटले के तबीबी सगवडो तेओ મેળવી શકતા નથી, જેના કારણે તેમનું મૃત્યુ દર એટલે કે સરેરાશ આયુષ્ય નીચું રહે છે અને મૃત્યુમાં વધારો થાય છે। આમ આપણે જોઈએ તો અપેક્ષિત આયુષ્ય જે નું પ્રમાણ સૌથી વધુ એટલે કે 90 દેશમાં 81.86% છે, 6% વર્ષ છે અને ભારતમાં 68.0 વર્ષ છે। દર 1000 જીવતા જન્મેલા બાળકોની સામે મૃત્યુ પામતા બાળકોનું પ્રમાણ એટલે બાળમૃત્યુ દર એ દર 1000 જીવિત જન્મેલા બાળકોમાંથી એક વર્ષથી ઓછા સમયગાળામાં એટલે કે બાળક જ્યારે એક વર્ષનું થયું ન હોય તે પહેલાં મૃત્યુ પામતા બાળકોનું પ્રમાણ છે તેને આપણે બાળ મૃત્યુ દર કહીએ। બાળ મૃત્યુ દરનું પ્રમાણ એ સ્વાસ્થ્ય, માતાનું શિક્ષણ, રસીકરણ, પોષણયુક્ત આહાર, સ્વાસ્થ્ય સેવાની ઉપલબ્ધતા વગેરે બાબતો પર રહેલો હોય છે। બાળ મૃત્યુ દર પણ નીચી નબળી આરોગ્ય સેવાના સંદર્ભમાં ગરીબીનો નિર્દેશ કરે છે, જેમાં બાળ મૃત્યુ દરનું પ્રમાણ સૌથી ઓછું નોર્વેમાં 2 છે અને ભારતમાં 39 છે, એટલે કે ભારતમાં વધુ છે। આમ શ્રીલંકા, અમેરિકા અને ચીનમાં પણ જોવા મળે છે। અમેરિકામાં 79.1 છે જે અપેક્ષિત આયુષ્ય છે અને શ્રીલંકામાં 74.9% છે અપેક્ષિત આયુષ્ય અને ચીનમાં 75.8% છે। ત્યારબાદ બાળ મૃત્યુ દર છે એ અમેરિકામાં 6 છે, શ્રીલંકામાં 9 અને ચીનમાં 10 છે। વિશ્વના કેટલાક દેશોમાં બાળ મૃત્યુ દરની બાબતમાં નોંધ દર 1000 જન્મ લેતા બાળકોએ મૃત્યુનું પ્રમાણ 2 અને અમેરિકામાં 6, શ્રીલંકામાં 9, ચીનમાં 10 જ્યારે ભારતમાં 39, એટલે કે ઘણું જ વધારે પ્રમાણ જોવા મળે છે। ત્યારબાદ તબીબી સગવડો એ આપણો નિદર્શક નંબર 3 છે, નિદર્શક એટલે કે તબીબી સગવડો, જેમાં સ્વાસ્થ્ય ક્ષેત્રે
એટલે કે તેમના કર્મચારીઓમાં ડોક્ટર, નર્સ, કમ્પાઉન્ડર વગેરે કર્મચારીઓનો સમાવેશ થાય છે. તેઓ વારંવાર અનેક રોગોનો ભોગ બને છે. તેની અછત એટલે કે ડોક્ટર સ્વાસ્થ્ય ક્ષેત્રે ડોક્ટર, નર્સ, કમ્પાઉન્ડર વગેરે કર્મચારીઓનો સમાવેશ થાય છે અને તેની અછત સ્વાસ્થ્ય સેવાઓને પ્રતિકૂળ અસર કરે છે. ભારતમાં આંતરરાષ્ટ્રીય તુલનાએ તબીબી સગવડો અને ડોક્ટરની અછત જોવા મળે છે. એટલે કે ભારતમાં અન્ય દેશોની સરખામણીએ તબીબી ક્ષેત્રમાં ડોક્ટરોની અછત ઊભી થાય છે, એટલે કે અછત જોવા મળે છે. વિકસતા ગરીબ દેશોમાં લોકોની તબીબી સગવડો ઓછી હોય છે, એટલે કે વિકસિત દેશોમાં આરોગ્યની સગવડોનો અભાવના કારણે ત્યાંના લોકો રોગનો ભોગ બને છે. પોષણયુક્ત આહાર તેમને મળતો નથી, એટલે કે પોષણયુક્ત આહારથી તેઓ વંચિત રહે છે. તેઓ વારંવાર અનેક રોગોનો ભોગ બને છે. આવા ગરીબોને પૂરતો પૌષ્ટિક આહાર મળતો નથી, પરિણામે તેમની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય છે. દેશમાં આરોગ્ય વિષયક સેવાઓ ઓછી હોય છે. આ લોકો આવી સેવાઓથી વંચિત રહે છે, પરિણામે ગરીબી વધારે હોય છે. વિકસતા દેશોમાં દર છ હજારની વસ્તીએ એક ડોક્ટર હોય છે, એટલે કે એક જ ડોક્ટર સેવામાં ઉપલબ્ધ હોય છે. જ્યારે વિકસિત દેશોમાં દર 350 ની વસ્તીએ એક ડોક્ટર રાખવામાં આવે છે, એટલે કે ત્યાં 350 ની વસ્તીએ એક ડોક્ટર ઉપલબ્ધ હોય છે. વિકસતા દેશોમાં દર વર્ષે લગભગ 1.7 કરોડ લોકો મૃત્યુ પામે છે, એટલે કે વિકસતા દેશોમાં 1.7 કરોડ લોકો તબીબી સગવડોથી વંચિત રહેવાના કારણે તેઓનું મૃત્યુ થાય છે. જેમ કે જેમાં તેમને કયા કયા રોગ થયા હોય છે, તો કે ડાયરિયા, મલેરિયા, ક્ષય જેવા રોગોથી તેઓ મૃત્યુ પામે છે. દુનિયામાં લગભગ 2.3 કરોડ લોકો એઇડ્સનો ભોગ બન્યો છે, એમાંથી 90% વિકસતા દેશમાં હોય છે. એટલે કે વિકસતા દેશમાં 90% લોકો એઇડ્સનો ભોગ બને છે. તબીબી સગવડોના કારણે, એટલે કે તબીબી સગવડો ન હોવાના કારણે દેશમાં લોકો આવા રોગોથી પીડાય છે અને મૃત્યુ પામે છે. આજે અહીંયા સુધી જ રાખીશું. આગળના લેક્ચરમાં આપણે પાંચમો નિદર્શકનો અભ્યાસ કરીશું.